હેલો, ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. સવાર સવારની અંદર આજે આપણે એસપીની અંદર નવું ચેપ્ટર શરૂ કરવા જઈ રહ્યા છીએ અને ઘણા બધા વિદ્યાર્થીનો આ ફેવરિટ સબ્જેક્ટ છે, મીન્સ કે ઇન્સ્યોરન્સ, વીમો. કારણ 11મા ધોરણની અંદર વીમા સંદર્ભની અંદર ઘણી બધી ડિટેલ્સો આપણે ભેગી કરીને આવ્યા છીએ. એની કરતાં કંઈક સવિશેષ, એની કરતાં કંઈક આગળનું સમજાવવા માટે એની આગળ ચેપ્ટર નંબર 4 વીમાની સેવાઓ મૂકે છે, પણ થોડું સરળ નહીં પણ અઘરું. થોડી થિયરી સાથોસાથ એની અંદર કેવા કેવા ઇન્સ્યોરન્સના લેટરો લખવામાં આવે, કઈ કઈ વિગતો ઇન્સ્યોરન્સ લેટરની અંદર આપણે ધ્યાન રાખવી પડે, હાલમાં કેટલી એવી પોલિસી છે કે જે પોલિસી લેતા ક્યારે કયો બેનિફિટ થાય અને ક્યારે કયો બેનિફિટ ન થાય, આ બધી જ માહિતી આ ચેપ્ટર નંબર 4ની અંદર મૂકવામાં આવી છે. આમાંથી એસક્યુ એમસીક્યુ અને 5 માર્ક્સનો લેટર બોર્ડની અંદર કમ્પલસરી પૂછાય છે, જે તદ્દન સરળ છે. ઘણા વિદ્યાર્થીઓ આ ચેપ્ટર કોઈ દી વાંચતા જ નથી. જ્યારે આ થિયરી સમજાવતા હોઈએ ત્યારે બેઝિક કન્સેપ્ટ ક્લિયર હોય તો એ કન્સેપ્ટને આધીને તમે પત્રો સરળતાથી લખી શકો છો. ઓકે, આપણે સ્ટાર્ટ કરીએ. પ્રસ્તાવના નિયતિ આપણી સમક્ષ ઘણીવાર અનઅપેક્ષિત પ્રશ્નો લાવીને ઊભા કરી દે છે. નિયતિ એટલે કે નસીબ. ઘણીવાર નસીબ જે છે એ આપણી સામે અનઅપેક્ષિત, આપણે કોઈ દી અપેક્ષા ન કરી હોય તેવા પ્રશ્નો લાવીને ઊભા કરી દે. કેવા પ્રશ્નો? તો અહીંયા આગળ પ્રશ્ન છે આપણી લાઈફની આજુબાજુ બનતી અમુક ઘટનાઓના, કે જે આકસ્મિક છે અને કદાચ એ તમામ ઘટનાને આર્થિક પરિબળ જ અસર કરે. આગળ જોઈએ તો અણધારી અનાયાસે એવી ઘટના બની જાય છે કે જેથી આપણને અંગત રીતે અને આપ્તજનો માટે સંપત્તિ અને અસ્કયામતોનું સુરક્ષા કવચ તૈયાર કરવાની તાતી જરૂર જણાય છે. શું કીધું? ઘણી વખત અણધારી, ધાર્યું ન હોય તેવું, અનાયાસે અચાનક બની જાય તેવી ઘટનાઓ આપણા જીવનમાં, આપણા કુટુંબોમાં કે આપ્તજનો વચ્ચે બનતી હોય. ક્યારેય તે એ કુદરતી ઘટનાને આપણે અટકાવી નથી શકતા. જેમ કે કોઈ વ્યક્તિનું મૃત્યુ થવું, કોઈ વ્યક્તિને અચાનક સામાન્ય રિપોર્ટ કરાવવાથી કોઈ મોટી માંદગી આવવી, અથવા તો મને એવું લાગે છે કે મારું ભવિષ્ય મારે સિક્યોર કરવું છે મારા ફેમિલી મેમ્બર માટે, ત્યારે મારે સંપત્તિની જરૂરિયાત ફરજિયાત પડે છે, અથવા તો કોઈ અસ્કયામત એટલે મિલકતની જરૂર પડે છે કે જે હોવાથી મારું અથવા તો મારા ફેમિલી મેમ્બરનું એક સુરક્ષા કવચ, એક સેફ્ટી ત્યાં આગળ બની શકે. તાતી જરૂરિયાત એટલે તીવ્ર જરૂરિયાત ત્યાં ઉત્પન્ન થાય. ઉદાહરણ સ્વરૂપે કોઈ એક કુટુંબ છે જેમાં 4 મેમ્બર છે, મમ્મી પપ્પા અને ભાઈને બહેન. આખા કુટુંબનો જીવન નિર્વાહ ચલાવવાની જવાબદારી પિતાની છે અને પિતા કમાય છે. આપણે એવું ઈચ્છતા નથી, પણ અણધારીને અનાયાસે પરિસ્થિતિ એવી બની કે પિતાનું મૃત્યુ થાય, એવા સમયે મૃત્યુનું દુઃખ ઉપરાંત આર્થિક રીતે કમાવાની જવાબદારી બહુ અઘરી બને છે. પરંતુ જો એવા જ સમયે એ કુટુંબના મુખ્ય વ્યક્તિ એ વીમા સંદર્ભની અંદર લીધેલી કોઈ પણ સારી એવી પોલિસી હશે કે જે મૃત્યુના દુઃખને ઓછું નથી કરી શકતા, પરંતુ ફેમિલીની અંદર આર્થિક બાબતને પોતે ત્યાં આગળ યોગ્યતા લાવવાનો પ્રયત્ન કરે, એક ટેકો આપવાનો પ્રયત્ન કરે, તો વિદ્યાર્થી મિત્રો, આપણે પણ આપણા ઘરની અંદર આવી ઘણી બધી પોલિસીઓ છે જે પોલિસીઓ દ્વારા આપણે આપણા કુટુંબને સુરક્ષા પૂરી પાડીએ છીએ. અકસ્માત થવો, માંદગી, મૃત્યુ, ધંધાની અંદર નુકસાન, મિલકત પર કુદરતી કે માનવસર્જિત આફત તેમજ આપત્તિથી પાયમાલી વગેરે ઉદાસીન બનાવોની આગાહી કરવી મુશ્કેલ છે. આ બધા જ બનાવો એવા છે કે જેની આગાહી કરવી મુશ્કેલ. અકસ્માત નક્કી નથી, મૃત્યુ ગમે ત્યારે આવી શકે, માંદગી થઈ શકે, આપણી મિલકત ધરતી કંપની અંદર, પૂરની અંદર નુકસાન પામે, અથવા ઘણી એવી પરિસ્થિતિ છે કે જે કુદરતી અને માનવસર્જિત આફતો સામે ટકવું મુશ્કેલ છે, અથવા એ આગાહી કરવી મુશ્કેલ છે. સમય અને ટેકનોલોજી આવી ગઈ છે, પૂર્વ તૈયારી હોય છતાં પણ એ ઘટનાઓમાંથી બચવું થોડું મુશ્કેલ બને છે.
તેથી જ આ માટે અગમચેતી એટલે આગળથી વિચારેલું કરવા, એટલે કે આગળથી આ તમામ ઘટનાઓનો વિચાર કરવો જરૂરી છે. સપોઝ 25 લાખની સરસ મજાની કાર તમે ખરીદો છો, કાર એટલી સરસ છે, તમને કાર પ્રત્યે પ્રેમ પણ છે, પરંતુ કાર સાથે એક્સિડન્ટ થવાનો સંભવ છે અને કદાચ એ એક્સિડન્ટ થતાં કોઈ મોટું નુકસાન થાય, તો એ નુકસાનમાંથી બચવા તમે કાર ખરીદો છો ત્યારે જ એની સાથે ઇન્સ્યોરન્સ લ્યો છો અને એ ઇન્સ્યોરન્સ તમારી કારનું સુરક્ષા કવચ છે. કદાચ કારને કોઈ નુકસાન થશે પણ એ નુકસાન ભરપાઈ કરવા વીમા કંપની જવાબદાર બને છે, ઇન્સ્યોરન્સ હોવાના કારણે તમે જવાબદાર બનતા નથી. આમ સંભવિત આર્થિક નુકસાનને પહોંચી વળવા માટે અગમચેતી એટલે અગાઉથી ભરેલી કે કરેલી ગોઠવણ એટલે વીમો. પછી કાર માટેનો હોય, વ્યક્તિ માટેનો હોય, કુટુંબ માટેનો હોય, મિલકત માટેનો હોય, ધંધા માટેનો હોય, આગ માટેનો હોય, જ્યાં જ્યાં આપણને મુશ્કેલી લાગે છે, જ્યાં જ્યાં ભવિષ્યમાં નુકસાન થવાના સંજોગ લાગે છે, ત્યાં ત્યાં આવા પ્રકારના વીમાઓ દ્વારા સુરક્ષા કવચ આપી શકાય. વિવિધ પ્રકારની સેવાઓના કારણે જ્યારે પણ આવી ઘટનાઓ ઘટે ત્યારે પુનઃસ્થાપિત થવું સરળ બને. પુનઃ ફરીથી સ્થાપિત એટલે જેવા હતા તેવાને તેવા થવું. જો આપણને ઇન્સ્યોરન્સ કંપની પૈસા આપે તો સરળ બને, ઇન્સ્યોરન્સ લીધેલો હોય તો અને તે પ્રકારના ઇન્સ્યોરન્સના નિયમ મુજબ. વીમા અંગેની જરૂરિયાત. જીવન દરમિયાન માણસ દ્વારા કરવામાં આવતી વિવિધ પ્રવૃત્તિમાં ઘણા બધા જોખમ રહેલા છે, સ્વાભાવિક વાત છે, કારણ કે જોખમ વગર હવે આપણી લાઈફ બહુ ઇઝી નથી. બજારમાં દુકાનોના વેચાણ માટે ઘણો માલસામાન સંગ્રહિત હોય, બરાબર. પહેલાં વૈયક્તિક માલિકી હતી એટલે માલસામાન ઓછો હતો, પણ હવે તો કંપની સ્વરૂપ અસ્તિત્વમાં એવું બજારમાં જેટલી પણ માંગ છે એ માંગ મુજબનો આપણે માલસામાન રાખીએ છીએ તો ત્યાં આગળ માલસામાનને નુકસાન જવાના ચાન્સીસ ઘણા છે. ફેક્ટરીઓમાં મશીનોમાં કાચો માલ તથા ઉત્પાદિત માલસામાન હોય છે. આ માલસામાન ટ્રેન, ટ્રક, વાહન કે અન્ય વહન માધ્યમ દ્વારા એક સ્થળેથી બીજા સ્થળે મોકલવાતો હોય. ભાવનગરનો કોઈપણ વેપારી ટ્રકમાં, પછી સ્ટીમરમાં કે કોઈપણ અન્ય માધ્યમ દ્વારા ગુજરાતમાં કે ગુજરાત બહાર માલસામાન પહોંચાડે એક સ્થળેથી બીજા સ્થળે, તો ત્યારે નુકસાન થવાનો ભય છે. ટ્રકનો એક્સિડન્ટ થવું, વાહનનો દરિયાની અંદર સમાઈ જવું, આવા ઘણા પ્રશ્નો ઉપસ્થિત થાય. પરંતુ તે નુકસાનમાંથી બચવા માટે ફરજિયાતપણે જો એની માટેના આવતા સ્પેશિયલ ઇન્સ્યોરન્સો લેવામાં આવે તો કોઈ મુશ્કેલી ઉત્પન્ન નથી થતી. તેમાં પણ ચોરી, લૂંટફાટ, ભય, કુદરતી કે માનવસર્જિત આફતોમાં નુકસાન થવાનું જોખમ રહે છે, બરાબર. કુદરતી કે માનવસર્જિત આફતો થાય, ઘણીવાર ટ્રક લૂંટાઈ જાય, ઊભો રાખી અને લૂંટારાઓ લૂંટી લે, ચોરી થાય, એમ કુદરતી અને માનવસર્જિત ઘણા જોખમો જે છે એ ત્યાં આગળ ઉત્પન્ન થતા હોય છે. પરિવહન દરમિયાન અકસ્માત ત્યાં અન્ય કારણસર માલસામાનને નુકસાન થવાની સંભાવના રહે છે. ધંધા વ્યાપારની પ્રક્રિયા સંભાળનાર માનવીના જીવનમાં પણ માંદગી આવે, અકસ્માત આવે, અકાળે મૃત્યુનો ભય જે છે એ ત્યાં આગળ ક્યાં નથી હોતો, બરાબર ને. ક્યારે માંદગી આવે વિદ્યાર્થી મિત્રો ખબર નથી, પણ સામાન્ય હોસ્પિટલનો દાદરો અત્યારે ચડીને એક દિવસ ખાલી હોસ્પિટલાઇઝ થઈએ જ આપણને ખબર છે બિલ કેટલું વધે છે. કોરોનાની પરિસ્થિતિમાં તમે જોયું હશે ઘણાને વોટ્સઅપ આવેલા છે કે આ વ્યક્તિ આટલા દિવસ એડમિટ થયો અને આટલા લાખોનું બિલ થયું. હવે એ પૈસા કમાવા માટે તમે અડધી જિંદગી ખર્ચી હોય અને એ જિંદગી બચાવવા માટે તમે હોસ્પિટલમાં આટલા પૈસા આપો માંદગી સામે, એ થોડુંક ગેરવ્યાજબી છે. તેવા સમયે લાઈફનો અને તમારો માંદગીનો એટલે કે મેડિક્લેમ ઇન્સ્યોરન્સ હોવો જોઈએ છે ને તમારી પાસે, બરાબર. કારણ તમારી પાસે હોય તો વાંધો નથી, જો તમારા પપ્પા તમારા મમ્મીના હસબન્ડ ક્યાંક ગવર્મેન્ટ નોકરી કરતા હોય તો એ લોકોને ઇન્સ્યોરન્સ હોય જ છે, જેથી મુશ્કેલી નથી. પરંતુ ન હોય તો આ ઇન્સ્યોરન્સ કરાવવો જરૂરી છે જેથી તમને એ માંદગી સામે સુરક્ષા કવચ આપે. અકાળે મૃત્યુ થવું, બરાબર ને. કોઈક વ્યક્તિ હજી હાલતો ચાલતો હતો અને ગુજરી ગયો. હમણાં ઉપર ઉદાહરણ આપ્યું તે મુજબ
ઘરની મુખ્ય કમાનાર વ્યક્તિ મૃત્યુ પામે છે તો એવા સમયે ઘરને થોડીક આર્થિક મદદ થાય એની માટે આવા ઇન્સ્યોરન્સ હોવા જરૂરી છે. આ પ્રકારના સંભવિત જોખમો આપણે ટાળી તો શકતા નથી, પરંતુ અગમચેતીના ભાગરૂપે તૈયારી લઈ શકીએ. આ બધા માટે વીમાની સેવા ઉપલબ્ધ છે. જો આ અગાઉથી વીમાનું આયોજન કર્યું હોય અને આવી સંભવિત આફતો અથવા જોખમો સામે રક્ષણ મેળવવાની વ્યવસ્થા છે, બરાબર. હવે કદાચ આનું નોલેજ જેની પાસે છે એણે ઇન્સ્યોરન્સ કરાવેલા છે, નથી એણે અત્યારે નોલેજ મેળવી નાણાંની જ્યારે જ્યારે પણ સરળતા હોય ત્યારે ઇન્સ્યોરન્સ કરવાનું. તો આજનું કદાચ આ પ્રેક્ટિકલ હોમવર્ક કે તમારા ઘરે કઈ કઈ ઇન્સ્યોરન્સ પોલિસી છે અને કદાચ એ પોલિસી કે એની ડિટેલ્સ વધુ મેળવવા માટે મેસેજ કે ફોનથી આપણે કોઈ પણ બાબતની ચર્ચા કરી શકીએ. એવું જરૂરી નથી કે હું ગરીબ કુટુંબમાંથી આવું છું અને મારી પાસે પૈસા નથી એટલે હું ત્યાં આગળ વીમો નથી લેતો. અરે ભાઈ, વીમો તમે ભરે ન રહ્યો પણ વીમા સંદર્ભનું નોલેજ તમારી પાસે હશે તો ભવિષ્યમાં નાણાંની વ્યવસ્થા થતાં તમે એ કાર્ય સરળતાથી કરી શકશો, એ બાબત સમજવી જરૂરી. તો આજે કદાચ પપ્પા કે મમ્મી સાથે ઇન્સ્યોરન્સ સંદર્ભની ચર્ચાઓ થઈ, ચર્ચા ઉપરાંત પૂછવાનું કેટલી પોલિસી, હા પાછું એવું ન પૂછતા કે બધા પૈસા મારા ને વારસદારમાં મારું નામ લખ્યું છે કે નહીં, ઘણા તો એવું પૂછે, અથવા તો ઇન્સ્યોરન્સ લેતા સમયે એમ કે મારું નામ મૂકજો જેથી તમે ગુજરી જાઓ તો પૈસા મને મળે. પણ એવું ન ઈચ્છતા એક કુટુંબનું સુરક્ષા કવચ છે એ સમજી, એ ચર્ચા કરી, એક ખાસ તમારો લાઈફ ઇન્સ્યોરન્સ સાથોસાથ માંદગીને સેફ કરવા માટે મેડિકલ ઇન્સ્યોરન્સ હોવું જરૂરી. તો આજે થોડી ચર્ચા ફેમિલીમાં થાય, કંઈ જરૂર પડે તો મારા સાથે થાય તો વધુ સારું કહેવાય. આગળ વધીએ. પ્રવર્તમાન યુગમાં માનવીની જીવન પ્રવૃત્તિનો વ્યાપ ખૂબ વધી રહ્યો છે, તેની સામે વીમા સેવાઓમાં પણ માંગના પ્રમાણમાં આમૂલ ફેરફાર થઈ રહ્યા છે. આમૂલ એટલે બહુ મોટા પાયે. પહેલાં એવું હતું કે ભારત સરકાર દ્વારા લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશનની સ્થાપના થઈ અને એ જ ઇન્સ્યોરન્સ આપે અને હું અને તમે ઇન્સ્યોરન્સ મેળવીએ. પરંતુ અત્યારે તો એટલી પ્રેક્ટિકલ, એટલી પ્રાઇવેટ કંપનીઓ ખૂબ ઓછા પ્રીમિયમના દરથી વધુ સારા ફાયદા દ્વારા ઘણા બધા પ્રકારના ઇન્સ્યોરન્સો આપવાનો પ્રયત્ન કરે છે. હવે મારે એ જજમેન્ટ લેવાનું છે કે મારે કયો ઇન્સ્યોરન્સ કઈ કંપની પાસેથી મેળવવો, કારણ કે બધાના જીવનની પ્રવૃત્તિનો વ્યાપ વધતો ગયો, જોખમનું પ્રમાણ વધતું ગયું, સેફ થવા માટે ફરજિયાતપણે ઇન્સ્યોરન્સ જરૂરી બન્યો છે. લગભગ કોઈ પણ બાબતના વીમો કરારનો વિષય બની ચૂક્યો છે, એટલે મેજોરિટી જ્યાં જ્યાં નુકસાન દેખાય ત્યાં બધે જ શું આવે છે, વીમો આવે છે. આધુનિક યુગમાં આર્થિક વ્યવસ્થાની વધતી જટિલતા અને માનવીના પોતાના કૌશલ્યો માટે પણ વધતા જતા જોખમના કારણે જેનો વીમો કરી શકાય તેવી ઘણી બધી બાબતોની સંખ્યા અને એમનો વ્યાપ દિન પ્રતિદિન કેવો થાય, વધતો જાય, બરાબર. માનવીના પોતાના કૌશલ્યો હોય, ક્રિકેટર માટે પગ, સિંગર માટે ગળું, હોકી પ્લેયર માટે હાથ, આવા દરેક વ્યક્તિઓ માટે સંખ્યાબંધ કાર્યો વધી ગયા, બરાબર, એનું કામ વધી ગયું, પણ એના હાથ પગ અને ગળાને નુકસાન થશે તો શું? તો એની માટે પણ ઇન્સ્યોરન્સ કંપનીએ ઇન્સ્યોરન્સ આપ્યા છે, બરાબર. અને ઘણાના હાથ બહુ હાલતા હોય તો હાથ ઇન્સ્યોરન્સ પણ હજી કંપનીએ કાઢ્યો નથી, જેથી આપણે બધા સુરક્ષિત નથી એવું ધ્યાન રાખવું. જેમ કે ગાયકો હવે તેમના અવાજનો વીમો લઈ શકે છે, નૃત્યકાર પોતાના પગનો વીમો ઉતારી શકે છે, જ્યારે પણ તેમના ગાયન અથવા તો નૃત્યના કૌશલ્ય અકસ્માતે બંધ થઈ જાય તો શું થાય, અકસ્માતે. હો, કોઈ સિંગર છે, ખૂબ સરસ મજાનું ગીત ગાય છે, પણ 15 દિવસમાંથી 10 દિવસ હોટલનું જમે છે તો આકા એનું ગળું સારું ન રહે. પણ કોઈ પણ મેજર ગળામાં પ્રોબ્લેમ થયો ગીત ગાવાના કારણે, વધુ પડતું નૃત્ય કરવાના કારણે પગમાં નુકસાન થયું, ત્યારે વીમા કંપનીએ જે વીમો ઉતરાવ્યો હોય તે રકમ એમને ફરજિયાત ચૂકવે છે. આથી આજના સમયમાં વીમો એક મહત્ત્વની ભૂમિકા ત્યાં આગળ ભજવે છે. વીમાની સેવા એક એવી વ્યવસ્થા છે કે જેના દ્વારા અકસ્માતે થતી ખોટ કે નુકસાન સામે વળતર મેળવી શકાય. જો પહેલી જ વાત
તમને કોઈ નુકસાન થાય, કોઈ પણ ખોટ જાય, ત્યારે જ તમને વીમાની રકમ મળે. કંઈ પણ થતું નથી તો વીમાની રકમ મળતી નથી. તે અનુસાર વીમો ઉતારનારી વ્યક્તિ સંસ્થા વીમા ધારક જે છે એ કહેવાય. એટલે આપણે બધા કોઈ વીમા કંપની પાસેથી વીમો ઉતાર્યો છે તો આપણે વીમા ધારક છીએ એવું કહેવાય. અને વીમાની સેવા પૂરી પાડનાર કંપની કે સંસ્થા વીમો આપનાર છે એવું ત્યાં આગળ કહેવામાં આવે છે. વીમા સેવાની તેની પાયાગત લાક્ષણિકતાની દ્રષ્ટિએ વિચારીએ તો સમજાશે કે આ એક એવી પ્રક્રિયા છે જેમાં વીમા ધારક જોખમની ગંભીરતાનું અનુમાન કરીને વીમો લે છે. હવે ચલો ઇન્સ્યોરન્સના બેઝમાં જઈએ કે આ શું બધા ગામ આખું કેટલી કેટલી પોલિસી ઉતારે. ઘણી વ્યક્તિ તો પોતાના જોબ કાળ દરમિયાન એવું સેવિંગ્સ કરે છે કે રિટાયરમેન્ટ પછી કાંઈ પણ ન કમાય તોય પોલિસીના પૈસાથી ખૂબ સારું એનું ઘર ચાલે. એટલે તમારા પપ્પાના પપ્પાએ, તમારા મમ્મીના પપ્પાએ, કોકના સસરાએ આવું ઘણું સારું સેવિંગ્સ કરેલું હોય જેના કારણે કોઈ પણ પ્રકારની મુશ્કેલી ભવિષ્યમાં તમને કે તમારા આવનાર બાળકોને પણ ત્યાં આગળ થતી હોતી નથી. તો ચલો આપણે એના બેઝમાં જઈએ કે આવું શું કામ. તો પહેલું કે ઇન્સ્યોરન્સ એટલે ઉતારીએ છીએ કે કોઈ બાબતનું આપણને ગંભીરતાથી અનુમાન કરીએ અને જોખમ લાગે છે. જોખમ એવું લાગે છે કે મને કદાચ કેન્સર થઈ જશે, તો મને કદાચ ગળાનો કોઈ મોટો પ્રોબ્લેમ થઈ જશે, તો મને કદાચ ઘૂંટણના ની રિપ્લેસમેન્ટ આવશે, તો મને એવું થાય કે હા અત્યારની લાઈફસ્ટાઈલ એવી છે કે આવા બધા રોગ, શુગર અને બીપી થવું નોર્મલ છે, તો એની સેફટી માટે પણ હું ત્યાં આગળ કહું. અને હવે લેટેસ્ટ વાત કરું તો કોરોનાની બીક લાગે છે. ઘણાએ પોતાની ઇન્સ્યોરન્સ માંદગીની પોલિસીની અંદર કોરોના કવર થાય એનું એક્સ્ટ્રા પ્રીમિયમ ભરીને પણ સેવા પ્રાપ્ત કરેલી છે. ભલે કોરોના એનથી બી જતો હોય પણ છતાં એ વ્યક્તિને જોખમ લાગે તો વારે વારે રેપિડ ટેસ્ટ કરાવવાના બદલે સાથે સાથે આ પણ કાર્ય કરી લે. અને જેના કારણે વીમા કંપની જો એને કોરોના થયો હોય તો ત્યાં આગળ સંપૂર્ણ ખર્ચો આપવાનો પ્રયત્ન કરતા હોય. એટલે પહેલું આપણે ક્યાં ક્યાં નુકસાન લાગે છે એનું અનુમાન. અમુક પ્રકારની પોલિસીમાં તેને પોતાને અને અમુક તેના વારસદારને વળતર મળે, બરાબર. અમુક પોલિસીના રૂલ્સ છે કે નુકસાન થયું હોય તો તમને પૈસા મળે, પણ અમુક પોલિસી એવી છે કે તમે ગુજરી જાઓ અથવા કોક તમને ગુજરાવી દે તો ત્યાં વારસદારમાં જેનું નામ લખ્યું હોય એને ત્યાં આગળ સંપૂર્ણ નાણાં મળે છે. ઘણા પિક્ચરમાં પણ આપણે જોયું છે, બરાબર ને. ખાસ કરીને ઘણાનું ફેવરિટ પિક્ચર રેસ હશે, 1, 2 કે 3 હોય, ખૂબ સરસથી જોયું હોય તો આ નિયમને લાગુ પડે છે કે વ્યક્તિ મૃત્યુને પામતો પણ એનો ભાઈ એવી સાજિશ કરે કે એના ભાઈને મારી નાખે, કારણ કે એની ઉપર ઘણા મિલિયનોની પોલિસી હોય અને પોલિસી એવી હોય કે મૃત્યુ થતાં એના ભાઈને નાણાં મળે. તો આવી પરિસ્થિતિ પણ ઘણીવાર ઉત્પન્ન થાય. એટલે ધ્યાન રાખવું કે પોલિસી ઉતાર્યા પછી બહુ બધાને કહેવાનું નહીં, નહીંતરી રાહ જોઈને બેઠા હોય કે આ જઈને આપણને વીમા પોલિસીના પૈસા મળશે. ખરેખર તો દરેક વીમા ધારકે વીમા સેવાના ભાગરૂપે તેમણે ખરીદેલી પોલિસી માટે દાવો કરવાની જરૂર ઊભી થતી નથી. કારણ કે જે સંજોગ ઉત્પન્ન થયો એ સંજોગ વીમા કંપનીને રજૂ કરો, વીમા કંપની તમને એનું યોગ્ય વળતર આપે છે. છતાં વીમા સેવા દ્વારા જોખમ સામેના રક્ષણની બાંયધરી સધિયારો મોટી રાહત કહેવાય છે. શું કીધું? એકવાર તમે વીમા પોલિસી લ્યો તેના નીતિ નિયમ અનુસાર તમને જે જોખમ માટે પોલિસી લીધી છે એનું રક્ષણ મળશે એવું કહે છે. જેની સધિયારો બાંયધરી અથવા ગેરંટી આપે એ જ મોટી રાહત. કે મેં 3 લાખ રૂપિયાની પોલિસી મેડિક્લેમ લીધો છે, માંદગીની પોલિસી છે, જેથી હું ક્યારેય પણ હોસ્પિટલાઇઝ થઈશ અને 3 લાખ રૂપિયા સુધીનો કોઈ ખર્ચો થશે તો વીમા કંપની જે છે એ મને ત્યાં આગળ ચૂકવવાનો પ્રયત્ન કરશે. વાસ્તવમાં વીમો એ સલામતી છે જે અનિશ્ચિતતાના કારણે સંભવિત નાણાકીય નુકસાન સામે રક્ષણ આપે. સાવ સાદી અને સરળ ભાષામાં એનો મુખ્ય હેતુ તમને કોઈ પણ સંભવિત નુકસાન ભવિષ્યમાં થવાનું છે એ અનિશ્ચિતતા સામે યોગ્ય પ્રકારનું રક્ષણ મળવું જરૂરી છે. વીમો એ વીમા ધારક અને વીમા આપનાર વચ્ચે
થતો એવો કરાર છે જેમાં વીમાધારક એટલે કે આપણે દ્વારા નિશ્ચિત સમયગાળે ચૂકવાતી રકમ, નિશ્ચિત સમયગાળો એટલે હું જે ડેટ પર વીમો લઉં છું, અને પ્રીમિયમ ચૂકવવાની કન્ડિશન 3 મહિના પણ રાખી શકું, 6 મહિના પણ રાખી શકું અને વાર્ષિક પણ રાખી શકું, કોઈ પણ રકમ ચૂકવાતી રકમનો સમયગાળો પ્રીમિયમના બદલામાં ઉંમર નક્કી કરે. કેમ કે જેમ ઉંમર નાની અને તમે વીમો લીધો છે તો એમ તમને ફાયદો મોટો, અને મોટી ઉંમરે તમે વીમો લીધો છે તો પ્રીમિયમ વધુ આવે અને કદાચ ફાયદો ઓછો પ્રાપ્ત થાય એવું પણ બને. ઉપરાંત મૃત્યુ કે જેના જોખમ આરક્ષિત કર્યું છે તેવી ઘટના બને, માનો કે મૃત્યુ થયું તો સ્વાભાવિક છે વારસદારને નાણાં મળશે, અથવા કોઈ જોખમને આરક્ષિત એટલે આપણે સુરક્ષિત કર્યું છે તો એવા સમયે એ ઘટના બને તો તમને નાણાંમાં વળતર સ્વરૂપે એ ભરપાઈ કરવામાં આવે. એટલે વીમા કંપની એ જોખમ એ કોઈ પણ નક્કી કરેલી ઘટના બને છે એવા સમયે તમારી જે વીમા પોલિસી હોય એ રકમ તમને ચૂકવે. સપોઝ કોઈ વ્યક્તિએ 5 કરોડ રૂપિયાનો એક્સિડન્ટલ વીમો લીધો છે અને એ વ્યક્તિનું એક્સિડન્ટ થતાં મૃત્યુ પામે છે તો વીમા કંપની 5 કરોડ રૂપિયા એને ત્યાં આગળ ચૂકવે છે. કદાચ ઉદાહરણ સાંભળતા સાંભળતા એવું થાય, ઓહો 5 કરોડ રૂપિયાનો કોઈ વીમો હોય, તો કે હા 100% હોય. પણ એ જ વ્યક્તિ મેજોરિટી ટ્રાવેલિંગનું કામ વધુ કરતા હોય, હાઈવેઝ પર જવા આવવાનું કાર્ય વધુ હોય, જેથી એને એવું જોખમ લાગે છે કે કદાચ એક્સિડન્ટ થવાના ચાન્સીસ છે, તે બચવા માટે એ પોતે ત્યાં આગળ ફરજિયાતપણે એક્સિડેન્ટલ વીમો લે, અને એક્સિડેન્ટલ વીમામાંથી જો મૃત્યુ થાય તો એને ત્યાં આગળ એ નાણાં પ્રાપ્ત થતા હોય. પણ માનો કે એનું કોઈ નેચરલ ડેથ થાય તો એને એક્સિડેન્ટલ વીમાનો જે છે એ ત્યાં આગળ ફાયદો કે લાભ મળવો જોઈએ, એ લાભ ત્યાં આગળ પ્રાપ્ત થઈ શકતો નથી. એટલે ક્લિયર થાય છે કે જે વસ્તુ માટે તમે જોખમ સામે રક્ષણ મેળવવા ઇન્સ્યોરન્સ લીધો એ જ જોખમ કવર થાય, અન્ય કોઈ જોખમ ત્યાં આગળ કવર થઈ શકતા નથી. બરાબર? તો વિદ્યાર્થી મિત્રો, બેઝિક આજનો આટલો કન્સેપ્ટ હતો. આની ઉપરથી હવે વીમાના પ્રકાર નેક્સ્ટ લેક્ચરની અંદર અને એની ઉપરના લેટર્સો જે છે એ નેક્સ્ટમાં કન્ટિન્યુ કરવાનો પ્રયત્ન કરશું. આજનું હોમવર્ક કોઈ ફેરબુકમાં લખવાનું નથી, પણ પ્રેક્ટિકલ છે. જો થોડી ઘરે આ પ્રકારની ચર્ચાઓ થશે તો તમને બેઝિક જ્ઞાન પ્રાપ્ત થાય, જેથી તમે આગળ વધી શકો અને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ઉત્પન્ન થતી નથી. આજે એટલું જ. નેક્સ્ટ લેક્ચરમાં મળશું. હેવ અ નાઇસ ડે. ગુડ બાય. થેન્ક યુ.